सपोज कोई जे योजना छे सरकारनी, ए सरकारनी योजनाओ तो लोको सुधी त्यां लोकोने माहिती आपवामां आवशे ज, पण साथे साथे जे एमने कोई लाभथी वंचित रही गया होय, ए चाहे कोई पण प्रकारना कार्ड होय के अन्य प्रकारना बेनिफिटनी वात होय, तो ए पण त्यां ऑन ध स्पोट सोल्यूशन लावानी वात छे। हवे मंत्रालयो जे छे तो केटला मंत्रालयो आ अभियान साथे संકળાયેલા છે આમાં? નિશિત ભાઈ, હું જે આગળની વાત છે એમાં એક નાની વાત ખાલી એડ કરવા માંગીશ કે જે પ્રથમ દિવસે જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી ત્યારે સાથે 120 થી વધુ જગ્યાએ ડ્રોન દ્વારા પણ એક કૃષિ વિકાસને પ્રદર્શિત કરવામાં આવ્યું। ડ્રોન શો દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ થી લઈને કૃષિની અંદર કઈ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂત વધારે કમાવી શકે છે, કેવી રીતે ખેડૂત વધારે ઇનોવેશન કરી શકે છે, ટેકનોલોજી ખેડૂત જો અપનાવે તો સરકારના કયા કયા લાભો એમને મળી શકે છે, આ બધા જ વિશે એક સરસ ડ્રોન શો નું પણ આયોજન કરવામાં આવ્યું। જેમ આપણે અત્યારે વાત કરી કે સરકારના જેટલા પણ ફ્લેક્સિપ સ્કીમ છે એ ફ્લેક્સિપ સ્કીમનો સંપૂર્ણ 100% પ્રાપ્ત કરવાનો લક્ષ્ય છે, એટલા માટે સરકારની આમ જોવા જઈએ તો સરકારની જે ભારત સરકારની 72 મિનિસ્ટ્રીઝ અને 1100 ડિપાર્ટમેન્ટ કહી શકાય તો બધાનો કંઈક ને કંઈક યોગદાન છે। પરંતુ ખાસ કરીને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર ટ્રાઇબલ અફેર મિનિસ્ટ્રી, અર્બન હાઉસિંગ મિનિસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ, હેલ્થ મિનિસ્ટ્રી, એજ્યુકેશન મિનિસ્ટ્રી, જે સરકારની જે મુખ્ય જેટલી પણ મિનિસ્ટ્રી સાથે સીધો કોઈ જી અને રાજ્ય સરકારના પણ દરેકે દરેક વિભાગ આ બધાનું એક કોઓપરેશન અને કોઓર્ડિનેશન થઈને આ એક વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે।